દેશભરમાં ફરી એકવાર ચોમાસાએ જોર પકડ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। દિલ્હીમાં પણ આગામી 2 દિવસમાં વરસાદની સંભાવના છે, જ્યાં 9 અને 10 સપ્ટેમ્બરે ભારત મંડપમમાં G20 સમિટ યોજાવાની છે। આ માટે હવામાન વિભાગે પ્રગતિ મેદાન પાસે ઓટોમેટેડ વેધર સ્ટેશન બનાવ્યું છે। મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે 8 જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આ સાથે કર્ણાટક, કેરળ અને પૂર્વી રાજ્યો, ત્રિપુરા, મેઘાલય, મણિપુરમાં વરસાદની સંભાવના છે। તે જ સમયે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું, જેના કારણે હાઈવે 5 કલાક સુધી બંધ રહ્યો હતો। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે દેશમાં ચોમાસાની સીઝનમાં સરેરાશ કરતા 11% ઓછો વરસાદ પડ્યો છે। ઓગસ્ટ મહિનો પણ આ વખતે છેલ્લા 100 વર્ષમાં સૌથી સૂકો રહ્યો, જે માટે હવામાન વિભાગે અલ નીનોને જવાબદાર ગણાવ્યો છે। અલ નીનો એ મધ્ય અને પૂર્વ પેસિફિક મહાસાગરમાં તાપમાન સામાન્ય કરતા ઉપર જતા થતી મોસમી ઘટના છે। બ્યુરો રિપોર્ટ, દિવ્ય ભાસ્કર। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।